डॉक्टर एनजीशाह सार्वजनिक हाई स्कूल वागोड़िया धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 10 सरकारना अंगो कोई पण सरकारना मुख्य त्रण अंगो होय धारासभा कारोबारी अने न्यायतंत्र धारासभा कायदो घड़वानु काम करे कारोबारी कायदानो अमल करवानु काम करे अने न्यायतंत्र ए घड़ायेला कायदानो कोई भंग करे तो एने सजा के दंड करवानु काम करे જેમ માનવ શરીરમાં માથું ધડ અને હાથ પગ ત્રણ અંગો છે એમ સરકારમાં ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ત્રણ અંગો છે જેમ શરીરના અંગો એકબીજાની સાથે સંલગ્નતાથી કામ કરે અને શરીર સરસ રહે તેમ સરકારમાં ત્રણેય અંગો સરસ કામ કરે તો દેશનો વહીવટ સુંદર રીતે સુગ્રથિત ચાલે છે હવે આપણા દેશની વાત કરીએ તો ભારત સંઘીય દેશ છે હવે આપણું સંઘ રાષ્ટ્ર હોય છે છતાં પણ 59 એકમ રાજ્યોની અંદર વહેંચવામાં આવ્યું હવે 29 એનો ઘટક રાજ્યો છે તો ઘટક રાજ્યોમાં રાજ્ય સરકારો છે એ જ રીતે આપણે બે ભાગમાં વહેંચીએ છીએ સરકારને એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના મુખ્ય ત્રણ અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એમાં ધારાસભા જેને આપણે સંસદ કહીએ છીએ સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે નીચલા ગૃહને લોકસભા કહે છે ઉપલા ગૃહની અંદર રાજ્યસભામાં કુલ 238 ચૂંટાયેલા સભ્યો હોય છે જ્યારે 12 રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક એમ 238 + 12 બરાબર 250 કુલ સભ્યો છે હવે રાજ્યસભાના સભ્ય થવું હોય તો એની લાયકાત શું છે તો રાજ્યસભાના સભ્ય થવા માટે 30 વર્ષની વધારે ઉંમર જોઈએ કોઈ પણ રીતે ગુનેગાર ન હોવા જોઈએ નાદાર ન હોવા જોઈએ અસ્થિર મગજના ન હોવા જોઈએ સવેતન સરકારી નોકર ન હોવા જોઈએ રાજ્યસભાનો સમયગાળો 6 વર્ષનો છે ગુજરાતના ભાગમાં 11 બેઠકો મળેલી છે હવે ઉપલા ગૃહના સભાપતિ કે ચેરમેન એ સત્તાની રૂએ ઉપરાષ્ટ્રપતિને ગણવામાં આવે છે તેઓ છે ઉપરાષ્ટ્રપતિ એનું સંચાલન કરે છે હવે એ જ રીતે નીચલું ગૃહ તો નીચલું ગૃહ એટલે લોકસભા લોકસભાના અધ્યક્ષને સ્પીકર કહે છે લોકસભાની અંદર કુલ 545 સીટો છે જેમાં 543 ચૂંટાયેલા સભ્યો હોય છે 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવે છે હવે લોકસભાના સભ્ય તરીકે તમારે નિમણૂક પામવી હોય તો એની પણ લાયકાતો છે તો 25 વર્ષની ઉંમર હોવી જોઈએ તે ભારતનો નાગરિક હોવો જોઈએ સરકારી વેતન સવેતન નોકર ન હોવો જોઈએ કોઈ પણ પ્રકારનો સરકારી નોકર ન હોવો જોઈએ એ જ રીતે અસ્થિર મગજનો ન હોવો જોઈએ નાદાર ન હોવો જોઈએ કોઈ પણ નોકરી માટેની અથવા કોઈ પણ ચૂંટણીમાં ઊભા રહેવા માટેની ભારત સરકારમાં એક મહત્વની લાયકાત બધાએ ધ્યાન રાખવાની પહેલામાં પહેલું એ ભારતનો નાગરિક હોવો જોઈએ ભારતનો નાગરિક હોય તો જ ચૂંટણીમાં ઊભા રહેવા માટે કે સરકારી નોકરી માટે તમે લાયકાત ધરાવો છો એમ ગણી શકાય હવે 545 કુલ આપણી પાસે લોકસભાના સભ્યો છે હવે આ સભ્યો જે લોકસભા છે એના વડા સ્પીકર છે જે સ્પીકર જ્યારે કોઈ પણ બાબત પર ગૃહમાં ચર્ચા થાય ત્યારે બંને બાજુ સરખા મત પડે ત્યારે સ્પીકરનો મત અધ્યક્ષનો મત એ કાસ્ટિંગ વોટ ગણાય છે કોરમ કરવા માટે કોરમ એટલે કાર્ય સાધક સંખ્યા તો કાર્ય સાધક સંખ્યા 10મા ભાગના સભ્યો હાજર હોવા જોઈએ તો રાજ્યસભામાં કાર્ય સાધક સંખ્યા 25 છે જ્યારે લોકસભાની અંદર કાર્યસાધક સંખ્યા 55 છે 10મા ભાગની સંખ્યા હોવી જોઈએ આ હતી કેન્દ્રની ધારાસભા જે કાયદો ઘડવાનું કામ કરે છે ધારો એટલે કાયદો હવે આવે છે કેન્દ્રની કારોબારી તો કારોબારીની વાત કરીએ તેમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને પ્રધાનમંડળ એ કેન્દ્રની કારોબારી છે રાષ્ટ્ર કેન્દ્ર સરકારનો બધો જ વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય છે રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે હવે રાષ્ટ્રપતિ બનવા માટે તમારી પાસે શું લાયકાત હોવી જોઈએ તો રાષ્ટ્રપતિ
બનવા માટેની જો લાયકાતની વાત કરીએ તો ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ, સરકારી નોકર ન હોવો જોઈએ, કોઈ પણ ગૃહના તેઓ સભ્ય રહી શકતા નથી, તેમની ઔપચારિક રીતે ચૂંટણી થાય છે, 5 વર્ષની એમની મુદત હોય છે, એ જ્યારે હોદ્દા પર હોય ત્યારે એમની ઉપર ફોજદારી કોઈપણ પ્રકારનો ગુનાની કાર્યવાહી ચલાવી શકાતી નથી, તેમની ધરપકડ કે નો હુકમ કરી શકાતો નથી. હવે રાષ્ટ્રપતિને જુદી જુદી સત્તાઓ છે, તો તેઓ બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે, પ્રધાનોની નિમણૂક કરે છે, સંરક્ષણ દળોના તેઓ સર્વોચ્ચ વડા છે, યુદ્ધ જાહેર કરવું, યુદ્ધ બંધ કરવું, સંધિ કરવી, બધી સત્તાઓ એમની પાસે છે, રાજ્યપાલો, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, એટર્ની જનરલ, ચૂંટણી પંચના કમિશનરો, આયોગ, જુદા જુદા આયોગોના અધ્યક્ષો, રાજદૂતોની નિમણૂક તેઓ કરે છે. એ જ રીતે તેમની પાસે ગુનેગારને માફ કરવા, ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવી, એને મોકૂફ રાખવી, એની પણ સત્તા એમની પાસે છે. કોઈપણ પ્રકારનું યુદ્ધ થાય કે બાહ્ય આક્રમણ થાય તો તેઓ કટોકટી જાહેર કરી શકે છે. જો કોઈ રાજ્યમાં રાજ્ય બંધારણીય નીતિ નિયમો પ્રમાણે સરકાર ચાલે તેવી પરિસ્થિતિ ના હોય તો બંધારણીય કટોકટી લાગુ કરી શકે છે. જો નાણાકીય તકલીફ ઊભી થાય તો સરકારી કર્મચારીઓના પગાર પણ ઘટાડી શકે છે. તો આ બધી સત્તાઓ એમની પાસે છે. પણ જો રાષ્ટ્રપતિ બીમાર હોય અથવા તેઓ પ્રદેશ ગયેલા હોય અથવા તો ન હોય, તે સમયગાળામાં ઉપરાષ્ટ્રપતિ એ દેશનો વહીવટ ચલાવે છે. તો રાષ્ટ્રપતિની બધી જ જવાબદારીઓ છે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિની લાયકાતો પણ એ જ છે કે ભાઈ 35 વર્ષની ઉંમરના હોય, ભારતના નાગરિક હોવા જોઈએ, એમની પણ પરોક્ષ રીતે ચૂંટણી ઔપચારિક ચૂંટણી દ્વારા એમની નિમણૂક કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ જ્યારે રાજીનામું સોંપે તો એ પણ ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. આ રાષ્ટ્રપતિ એ ઉપરાષ્ટ્રપતિની છે. હવે વડાપ્રધાન એ કોઈ પણ સરકારના વડા છે અને એમના નામે આખી સરકાર ચાલે છે. રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે, તો વડાપ્રધાન એ વહીવટી વડા છે. રાષ્ટ્રપતિની બધી જ સત્તાઓ વાસ્તવમાં વડાપ્રધાન વાપરે છે, રાષ્ટ્રપતિના નામે છે, પણ એ વાપરવાની બધી જ સત્તાઓ કે વાપરાય કોણ છે, તો વડાપ્રધાન વાપરે છે. વડાપ્રધાન એ લોકસભાની અંદર જે 545 સીટો એમાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને નિમણૂક રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે કરે છે. વડાપ્રધાન એ વહીવટી વડા હોવાના કારણે આયોજન પંચ એટલે નીતિ પંચના અધ્યક્ષ છે, એમના નામે આખી સરકાર રચાય છે. તેઓને મદદ કરવા માટે પ્રધાનમંત્રીઓની નિમણૂક કરે છે, રાષ્ટ્રપતિની વડાપ્રધાનની સલાહ લઈને રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. આમ આખી સરકાર જે છે એ વડાપ્રધાનના નામે, એટલે વહીવટી વડા એ વડાપ્રધાન છે. વડાપ્રધાન જો એમની સરકાર કોઈ એક બાબતની અંદર નીતિ વિષય નિર્ણયમાં જો બહુમતી સાબિત ન કરી શકે તો પ્રધાને નહીં, આખા વડાપ્રધાન અને એમના પ્રધાનમંડળે રાજીનામું આપી દેવું પડે છે. એટલે વડાપ્રધાનનું સ્થાન બહુ અગત્યનું છે. એ જ રીતે કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત કે ન્યાયતંત્ર માટે સર્વોચ્ચ અદાલતની છે, જે બંધારણનું રક્ષક છે, મૂળભૂત અધિકારો વ્યક્તિને જે હકો છે એના રક્ષક તરીકે છે, ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત છે. એ જ રીતે આપણે રાજ્યની ધારાસભાની વાત કરીએ તો રાજ્ય ધારાસભામાં જે ધારાસભાઓ છે તો એને વિધાનગૃહ કહેવામાં આવે છે. વિધાનગૃહો બે પ્રકારના છે, આપણે ત્યાં વિધાન પરિષદ અને વિધાનસભા. વિધાન પરિષદ કોને કહેવાય તો જે ઔપચારિક છે, ફક્ત 5 જ રાજ્યોમાં છે, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં જ આ વિધાન પરિષદ છે. બાકીના એક પણ રાજ્યની અંદર વિધાન પરિષદ નથી. કોઈ પણ એની વિધાન પરિષદના સભ્ય જો તમારે થવું હોય તો ભારતનો નાગરિક હોવો જોઈએ, 30 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ, અસ્થિ મગજનો ન હોવો જોઈએ, નાદાર ન હોવો જોઈએ, કોઈ પણ પ્રકારનો ગુનેગાર ન હોવો જોઈએ અને સરકારી નોકર ન હોવો જોઈએ. વિધાન પરિષદ 6 વર્ષ માટે સભ્ય ચૂંટાય છે અને વિધાન પરિષદ અને રાજ્યસભાની મુદત 6 વર્ષની છે. વિધાનસભા તો વિધાનસભા કોઈ દરેક રાજ્યમાં છે, ઓછામાં ઓછા 60 સભ્યો, વધારેમાં વધારે 500 સભ્યો રાખી શકે છે. ગુજરાતમાં 182 સભ્યો છે, એના વિધાનસભાના સભ્ય તરીકેની લાયકાતમાં ભારતનો નાગરિક હોવો જોઈએ, 25 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, નાદાર ન હોવો જોઈએ, સરકારી નોકર ન હોવો જોઈએ,
અને એની મુદત 5 વર્ષની છે. હવે કારોબારીની વાત કરીએ તો જેમ રાષ્ટ્રપતિનું મહત્વ છે એમ દરેક રાજ્યમાં રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે. જેમને ગવર્નર કહેવામાં આવે છે તેઓ કુલાધિપતિ છે. જેટલી પણ યુનિવર્સિટીઓ આવેલી છે તેના ચાન્સેલર કહેવાય છે. બંધારણીય બધી જ સત્તાઓ રાજ્યપાલની છે. જેવું રાષ્ટ્રપતિનું સ્થાન છે કેન્દ્રમાં એવું રાજ્ય લેવલે રાજ્યપાલનું સ્થાન છે. મુખ્યમંત્રી એની નિમણૂક રાજ્યપાલ કરે છે. રાજ્યપાલ બહુમતીમાં વિધાનસભાના જે પક્ષ ચૂંટાયો હોય એના વડાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે. ચોથ મિનિસ્ટર કહેવાય. જેવું કામ કેન્દ્રમાં વડાપ્રધાનનું છે એવું જ કામ દરેક રાજ્યમાં મુખ્યમંત્રીનું છે. મુખ્યમંત્રીના નામે આખી સરકાર રહેતા વહીવટ કરવા માટે રાજ્યનો મુખ્યમંત્રી સગળા જવાબદાર છે. કારણ કે વહીવટી વડા છે. રાજ્યમાં નિમણૂકો કરવી કે રાજ્યનો વહીવટ ચલાવવો કે નાણાકીય સ્થિતિઓ છે કંઈ પણ જેવું વડાપ્રધાનનું કેન્દ્રમાં સ્થાન છે એવું દરેક રાજ્યમાં મુખ્યમંત્રીનું સ્થાન છે. અને મુખ્યમંત્રીને મદદ કરવા માટે પ્રધાનમંત્રી હોય છે, પ્રધાનમંડળ હોય છે. એ જ રીતે રાજ્યની આપણે ન્યાયતંત્રની વાત કરીએ તો સર્વોચ્ચ કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત છે, રાજ્ય કક્ષાએ વડી અદાલત છે. હવે આપણે આ ભાગની અંદર કેન્દ્ર અને રાજ્યની જે ધારાસભા કારોબારી અને જે ન્યાયતંત્ર છે એના વિશે વાત કરી. હવે ખરડો કાયદો કેવી રીતે બને છે એની બાબત અને સ્થાનિક કક્ષાએ કેવા પ્રકારની આપણે જે વહીવટી વ્યવસ્થા છે એની બાબત આવતા ભાગમાં જોઈશું. નમસ્કાર.